આવો વિવાહ આવો. તો નેરી વાત સાંભળી છે કે તમારો દીકરો ગાંડા જેવો છે એટલે તો મારી દીકરીને પણ કરગાવાની થતી નથી, બરોબર? હા વિવાહ એ જ અફસોસમાં અને એની ચિંતામાં હું બેઠો. તમને સમાચાર મળ્યા ને, પણ મારા દીકરાને તમે જોઈ લો, જો કાંઈ પણ ખામી હોય તમને ઉપલો માલ ખાલી લાગે તો તમે ન ગરગાવતા તમતારે. અને અત્યારે આ બધે મેં આમંત્રણ આપી દીધા, જમવાનો ઓર્ડર આપી દીધો, એનું મારે શું કરવું? તમતારે મારો છોકરો ગાંડો લાગે તમને ન ગરગાવતા. હા પણ એ વાત બરાબર, જો મને એવો કાંઈ પણ ફેર લાગશે એટલે તમારે ગરગાય વગર દીકરા લઈને પાછો જાઓ. એ હા મને મંજૂર છે, જાઓ તમતારે, જાઓ કરો તૈયારી. બસ વાસ ત્યાં કર હણમાન દાદાનું, હવે આપણે ન જોઈ ગયા. આપી દેજો સર, હાલો હું જાઉં. તો પટેલ ક્યાં જાશો? કોણ પટેલ વાળીનો? તમારો હાળો. લે કોનો હાળો? તમારો હાળો. લે પેલી વાર ભાઈઓ તમે મારી બેન લગ્ન નતા કર્યા? હા તમારી આ ના ફેરા ફેરા હતા. તો ઓલી કાળી કાળી તો ગાંડી છે. શું વાત કરે? છોટા સંપલ ના ઘા કરે. સંપલ ના ઘા તો કર્યા છે, મને હાટી ગઈ છે. અને મારા આનિયારે લગ્ન છે તા? હા. એ હણમંત દાદા, મકાન ઘર હોય પણ દાદા એ તરત પડતો આપ્યો દૂધના ફીણી જેખી. આહા હા, મને હું ખબર કે ઓલું ભજકડું છૂટા ઘા કરે. હાલો તો હું નીકળો. હવે નીકળો તમે એકદમ. દાદા જે બોલાણું હોય ને માફ કરી જો દાદા. હનુમાન દાદા મફત નથી કામ કરવાનું, તું કે પૈસા આપવાના છે? પૈસા મારે નથી જોતા ભાઈ. પૈસા આપતા હોય તો બોલ બોલ, તારા મોઢા માંથી બોલ. પણ એમને તું પસ્તાય, તને વરરાજો બનતા ફાવે છે ને એટલે તને કહું છું. મને ફાવે બધું, પણ ઈ મારે બધું બહેન કરી દીધું છે ભાઈ. તું જાને ભાઈ, મને હણમંત દાદા મેર કરી દીધી છે. તો જાવ ને, રેવા દે. તું પસ્તાય, શેઠને પૂછો પૈસા કેટલા આપશે. 4000 રૂપિયા આપીશ કે 4000. ઈ મારે કઈ ન જોવું ભાઈ, 4000 મારે ન જોતા ને તું પસ્તાય. તો 4000 આપે છે, તમે જાવ ને. એ જો આમ કે છું, વરરાજાની માની પણ જરૂર છે. છે હા, તે હું થોડો ગોતવા જાવ. કેટલા પૈસા આપશો? અરે તને બનતા હોય તો તમને 8000 રૂપિયા આપ્યા. વરરાજાની માં હું બની જાવ? પસ્તાય, ઈ કઈ જ બનવું હો બરોબર છો. ના 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 ના, ઈ દેવા દે. પૈસા મળે તો આપણે પૈસા નું કામ ને, પૈસા પૂરા રોકડા આપશો. રોકડા આપે ને પૂછી. અરે તમે આમ આવો એટલે તમને પૈસા પહેલા આપવાના. દીકરી ને બાપ ને તો ચિંતા તો હોય. દીકરી ને આવવા જો. હાલો
બેન હવે આમાં દીવો મૂકો અને પછી બેન આ જોરો એટલે માથા બલકાય એટલે ઘર ઘરનું થઈ ગયું કેવાય હા રે ભાઈ હા રે ભાઈ હા રે ભાઈ મારા છોકરા ના ઉપર નો માલ ખાલી છે અહીંયા મારી આમ જો તને કઈ ખબર છે હા ભાઈ આ શેઠ નો છોકરો છે અકલ મઠો એને ટ્રાન્ઝિસ્ટરો ઈચ્છે નથી ગાંડો છે ગાંડો જે એનો છોકરો હું બન્યો છો મને ભાડે વરાજો બનાવ્યો બરોબર અને આ મારી છે હું એને ભાડે માં બનાવી છે બરોબર એટલે હું ભાડે હતો એટલે તું એના છોકરા ની વહુ થઈ હું તો ખાલી માથું ભટકાડી તને લેવો છો હાલો હો બેટા હાલો સબડે એલી પણ ઊભી તો એ ચલે તો તમારી લેર એક માજી બે બાજુ એક એક વાહ હનુમાનજી મહારાજ વાહ તમારી લહેર છે હો જો મિત્રો પહેલા ભાગમાં કીધું છું ને કે બીજો ભાગ જોજો કે કેશુ કઈક નવીન લાવશે ને એક નહીં બે લઈન અહીંયા ઢબડી અહીંયા ઢબડી અને વશમાં કેશવનો જલસો પણ મિત્રો તમે સ્ટુડિયો વાલમ જોવાનું ભૂલશો નહીં અને આવા ત્રીજા ભાગની અંદર એવું એક નવું લઈને આવવાનો છું તો તમને મજા આવશે પણ યુટ્યુબ ચેનલની અંદર સ્ટુડિયો વાલમ જોવાનું ચૂકતો નહીં મિત્રો જય સિયારામ નમસ્તે મિત્રો હું છું પ્રિયંકા પરમાર અને તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ વાલમ સ્ટુડિયો જોવાનું ભૂલશો નહીં લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્તે